જૂનાગઢ માંગરોળ મામલતદાર ઓફિસમાં નેટ કનેક્શન બંધ હોવાથી વિદ્યાર્થીઓને જાતિના દાખલા તેમજ નોન ક્રિમિનલના દાખલા તેમજ આવકના દાખલા સહિતના તમામ કામો માટે વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ દિવસથી ધરમના ધક્કા ખાઈ રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી અરજીઓ અને ફોર્મ તથા દાખલાઓ માટે ઓનલાઈન આવેદનો સ્વીકારે છે, ત્યારે નેટ કનેક્શન ખોરવાઈ જતા પ્રજાજનોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. ફેકલ્ટીમાં અભ્યાસ અર્થે નોન ક્રિમિનલ તેમજ આવક અને જાતિના દાખલાની ખાસ જરૂરિયાત હોય છે. ખેડૂતોને પણ 7x12 અને 8A દાખલા માટે મામલતદાર કચેરીએ જવું પડતું હોય છે, પરંતુ છેલ્લા ત્રણ દિવસથી માંગરોળ મામલતદાર કચેરીનું નેટ કનેક્શન ખોરવાતા તમામ કામો ખોરંભે ચડ્યા છે. હાલ વિદ્યાર્થીઓને એડમિશનની છેલ્લી તારીખો હોવાથી વિદ્યાર્થીના ભાવી પણ જોખમમાં મુકાયા છે, જ્યારે તાલુકાના ખેડૂતોને પણ 7x12 8A દાખલા કઢાવવા 3-3 દિવસથી ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. જ્યારે આ બાબતે માંગરોળ મામલતદારને ટેલિફોનિક પૂછતા તેમણે જણાવ્યું કે નગરપાલિકા દ્વારા ખોદકામ કરતા GS1 નેટ કનેક્શન તૂટી ગયેલ, જેને કારણે નેટ બંધ થયેલ પરંતુ રિપેરિંગ કરવામાં આવ્યું છે. અત્યારે મામલતદાર ઓફિસે છેલ્લા 3 દિવસથી ધક્કા ખાઉં છું. અહીંયા માંગરોળ શહેરમાં BSNL નેટનું બંધ છે કામ, અને જેને લીધે અમને કોઈને જાતિ અંગેના દાખલા કે આવકના દાખલા કે એવું કંઈ પણ નીકળતું નથી, અને એને લીધે હવે અમારા એડમિશન્સની લાસ્ટ ડેટ હમણાં આવે છે, અને જો એ પહેલાં અમને લોકોને દાખલા ન મળ્યા તો અમારું એડમિશન અટકશે. દિનેશ ગામવા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ માંગરોળ.